વિસાવદરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગર પ્રેરિત કલ્સ્ટર કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પે સેન્ટર કન્યા શાળા ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં કલ્સ્ટરની તમામ શાળાઓમાંથી પ્રદર્શનના વિભાગ 1-5માં કુલ 30 બાળ વૈજ્ઞાનિકો દ્વારા 15 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં દરેક શાળાના શિક્ષકો દ્વારા બાળ વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને કલ્સ્ટર કક્ષાના પ્રદર્શનના કન્વીનર રમણીકભાઈ ગોહેલ તેમજ સંવાહક ખુદાબક્ષભાઈ બ્લોચના માર્ગદર્શન હેઠળ પુરસ્કાર પ્રમાણપત્ર શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મારું નામ છે બીકે ઢોલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિસાવદર. આજરોજ કન્યા શાળા પે સેન્ટરમાં સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મુલાકાત લેવામાં આવી, જેમાં કન્યા શાળા પે સેન્ટર તેની પેટા શાળાઓ 8 શાળાઓએ ભાગ લીધો છે. કુલ 15 કૃતિઓ બાળકો દ્વારા રજૂ થયેલ છે. આ બાળ વૈજ્ઞાનિકોએ સરસ મજાની કૃતિ બનાવેલ છે અને પોતે કૃતિ વિશે સમજણ પણ સરસ આપેલી છે, તેમજ ચાર્ટ પણ સરસ બનાવેલા છે અને માર્ગદર્શક શિક્ષક ભાઈઓ બહેનોએ પણ સારી જહેમત ઉઠાવી છે. આ જે પે સેન્ટર કન્યા શાળા છે એમાંથી પણ 2-3 કૃતિઓ છે અને પે સેન્ટર કન્યા શાળામાંથી પણ બાળાઓ દર વખતે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સુધી આ બાળાઓએ એનું સ્થાન મેળવેલું છે. એટલે આજરોજ સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને પર્યાવરણ આજે જે યોજાયું અને બાળકોએ સરસ મજાનો ભાગ લીધો છે, બાળકો તેમજ તેમના માર્ગદર્શક શિક્ષક ભાઈઓ બહેનો અને આ શાળાના આચાર્ય ભાઈ શ્રી રમણીકભાઈ ગોહેલ અને સીઆરસી રિંદબ્લોસ ભાઈ પણ સારી જહેમત ઉઠાવી અને બાળકોને બપોરના ભોજનનો વ્યવસ્થા પણ કરેલી છે અને સાથે ઇનામો પણ આપવામાં આવેલા છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને ખાસ તો જીસીઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ સમિતિ, બ્લોક રિસોર્સ સેન્ટર વિસાવદર અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી વિસાવદરના પ્રેરણાથી આજે છેલ્લા ઘણા વર્ષોથી બાળકોના અંદર જે સુષુપ્ત શક્તિઓને વૈજ્ઞાનિક અભિગમ છુપાયેલો છે એને જાગૃતતા આવે, એમનામાં વિશેષ તક ઊભી થાય એ હેતુથી ક્લસ્ટર કક્ષાના, સીઆરસી કક્ષાના બાળ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો સરસ મજાનો એક જે પ્રયોગ છે જેનાથી બાળકોને ઘણી બધી પ્રેરણા અને હોપ મળે છે. આજે અત્રેની પે સેન્ટર કન્યા શાળા ખાતે પેટા શાળાઓ સહિત કુલ 8 શાળાઓમાંથી 30 બાળ વૈજ્ઞાનિકોએ સરસ હોશભેર વૈજ્ઞાનિક અભિગમથી અત્રેની શાળામાં કૃતિઓ રજૂ કરી અને પોતાનામાં ભરેલો વૈજ્ઞાનિક અભિગમ છે એના અહીં દર્શન કરાવેલા. આ બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે અત્રેથી અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માનની બીકે ઢોલા સાહેબ, અમારા સીઆરસી કોઓર્ડિનેટર રિંગ બુલોજભાઈ તેમજ પેટા શાળાના આચાર્ય શ્રીઓ બધા ઉપસ્થિત રહેલા. સાથે સાથે આ વસ્તુઓ જે બાળકો કરે છે એનું સરસ મજાનું કવરેજ ઇલેક્ટ્રોનિક મીડિયા કે જેમાંથી અત્રે એમના હપ્તક અને ગુજરાત ન્યૂઝના રિપોર્ટર એવા મહેશ નિમાવત પણ ખાસ હાજરી આપેલી છે અને એમણે સરસ મજાનું આ શાળાને પણ બિરદાવ્યા છે વારંવાર અને શાળાને અભિનંદન પણ પાઠવે છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકો માટે મીઠાઈ સાથેના સરસ મજાના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી, ભલે કુકી ગ્રાન્ટ છે પણ શિક્ષકોનો બહોળો સહકાર અને એવી ઉમદા ભાવનાથી બાળ દેવો ભવને સાર્થક કરતી ભાવના અને સાથે સાથે બાળકોને સરસ ભોજન સાથે પ્રમાણપત્રો, દરેક બાળકોને શીલ્ડ તેમજ પ્રોત્સાહિત ઇનામો અત્રેથી અર્પણ કરવામાં આવેલા છે અને દરેક બાળકોને સર્વોએ બિરદાવેલ છે. આભાર. અસ્તુ. જય હિન્દ. જય ભારત.